અબડાસાના છાડુરા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં ખાસ કરીને જળસંચયના કામો અને શૌચાલયના કામોના પેમેન્ટ બાકી રહી ગયા હોવાની રજૂઆત કલેક્ટરને સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી પેમેન્ટ ચૂકવવા માટે કલેક્ટરે ખાતરી પણ આપી હતી. અબડાસાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસા તાલુકાના છાડુરા ગામે લોકસેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર નાગાર્જુનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને સાંજે 6 વાગે યોજવામાં આવેલ આ સેવા સેતુના કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ અંગે અને કામ અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથોસાથ લોકોએ પોતાના કામોનો ઝડપભેર ઉકેલ આવે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને રસ્તા પર સ્ટ્રીટ લાઇટ, જળસંચયના કામો, તળાવ સુધારણાના કામો અને શૌચાલયના કામો જે પરિપૂર્ણ થઈ ગયા છે, આમ છતાં હજી સુધી પેમેન્ટ નહીં મળતા ભારે મુશ્કેલી જોવા મળી છે. તાત્કાલિક અસરથી પેમેન્ટ પડે તે પ્રકારની રજૂઆત પણ કરવામાં આવી હતી. રહેણાંકના પ્લોટ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સીમની અંદર ખેતર ઉપર જવાના રસ્તાઓ પણ દબાણ થઈ ગયા છે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. છાડુરા સુધીના 3 કિલોમીટરનો રસ્તો તેમજ પુલનું કામ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને અવારનવાર વીજળી ખોરવાઈ જતી હોવાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે તે અંગે પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે સેવા સેતુના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ નાગાર્જુન, ડેપ્યુટી કલેક્ટર ડી એ ઝાલા, મામલતદાર ગઢગઢિયા, પાણી પુરવઠા બોર્ડના અધિકારી પટેલ, સિંચાઈના અધિકારી આર કે પરમાર, માર્ગ અને મકાન સંગ્રામ રાઠોડ. હવે એક મુદ્દો છે છાડુરા બાંધો રોડ, ડામર રોડ, જેની ઘણી મેં રજૂઆતો કરી છે, આખી ફાઇલ મેં બનાવી છે, હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. બીજું, ક્ષત્રિય અને ભાનુશાળી સમાજ માટે કોઈ પાકું શમશાન ઘાટ નથી, કારણ કે વરસાદ જેવી સિઝનમાં અમને બહુ તકલીફ પડે છે, નલિયા જેવું જવું પડે છે, ને બીજા અને ગામમાં એનો ઉપયોગ કરવો પડે છે. અને ત્રીજો મુદ્દો છે, જે લગભગ 5-6 વર્ષથી ગામમાં કોઈ પાકું મકાન, સરદાર આવાસ કે ઇન્દિરા આવાસ યોજના હેઠળ કોઈ સામેલ નથી વ્યક્તિ, અને તાલુકા દ્વારા એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે, પણ છતાં એનો અધિકારી કોઈ નિરાકરણ નથી આવ્યું. છત્રી છે કે નામ છે નોંધ કરવામાં આવે અને તાલુકા કક્ષાએ મામલતદાર શ્રી આગેવાની લઈને બધા અલગ અલગ ખાતાઓની સંકલન કરીને પ્રશ્નોને આગળ લઈ જવીને એનું નિરાકરણ કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરશે, અને પ્રાંત અધિકારી શ્રી અને હું એનું મોનિટરિંગ સતત કરશું. દર 15 દિવસે એનું રિવ્યુ લઈશું કે આમાં શું આગળ વધ્યું છે અને જે કામ જે કક્ષાએથી થતું હશે એના માટેનું કામગીરી પણ આપણે હાથ ઉપર લઈશું. લોકોની નજીક જઈએ એટલું આપણે લોકોની પ્રશ્નને પહેલા તો સારી રીતે સમજી શકીએ. સરકારનો આગ્રહ એ છે કે અધિકારીઓ પોતાનું કચેરી ઉપર બેસીને કામ તો કરે, પણ એની સાથે સાથે લોકોની વચ્ચે જઈને પણ કામ કરે, લોકો જોડે વાતચીત કરે, એમનું પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરે, અને જે આયોજનો છે, જે યોજનાઓ છે એને કડીરૂપ બનીને એમને લાભ અપાવવા માટેનો પણ ખૂબ પ્રયત્ન કરવાનો છે. ગ્રામ પંચાયત અને અગ્રણીઓને સાથમાં રાખીને જ્યારે સરકાર કામ કરશે તો સાચા અર્થમાં લોકોને લાભ થશે. આપવા માટે સરકાર તૈયાર છે, લેવા માટે લોકો પણ ઈચ્છા રાખે છે, પણ વચનું કડી બનીને આપણે અધિકારીઓ અને પદાધિકારીઓ કામ કરવાનું છે. એ જ ધ્યેયથી આપણે આ ગામ મુલાકાતનો કાર્યક્રમ સતત કરીએ છીએ. મામલતદાર કક્ષાએ પણ અને પ્રાંત કક્ષાએ પણ અલગથી થાય છે, એની સાથે સાથે કલેક્ટરશ્રી પોતે પણ આવી રીતે ગામની મુલાકાત લે તો વહીવટીતંત્ર અને લોકો વચ્ચેનો જે સંબંધ છે એ વધારે દૃઢ થાય અને લોકોના અભિગમને સરકાર સુધી પણ આપણે પણ પહોંચી શકાય.